મિત્રો કેમ છો? મજામાં. ધોરણ બે, વિષય સામાન્ય જ્ઞાન, પાઠ 24, જુદું ચિત્ર શોધો. આ પાઠ ઉપરથી તમને ખબર પડી ગઈ છે, પાઠનું હેડિંગ વાંચ્યું, જુદું ચિત્ર શોધો. આપણને ચિત્ર આપ્યા હોય, એમાંથી જે જુદું પડતું હોય એ ચિત્ર શોધવાનું છે. તો આપણે જોઈએ, નીચે આપેલા ચિત્રના સમૂહમાં એક ચિત્ર સમૂહમાં સરખાપણું ધરાવતું નથી. નીચે આપણને ચિત્રો આપ્યા છે, એક સમૂહમાં એમાં એક ચિત્ર સમૂહમાં હોય ને એ સરખાપણું ધરાવતું નથી. જુદું અલગ ચિત્ર શોધી તેના પર ખોટાની નિશાની કરો. પહેલું એક તમને કરી આપ્યું છે, આપણને પહેલું એક ઉદાહરણ આપ્યું છે, એ જોઈએ. શરીરના અંગો, તો પહેલું આપ્યું છે આંખ, નાક, કાન અને પગ, વચ્ચે આપ્યું છે હોડી. તો શરીરના અંગોમાં શું શું આવે? તો શરીરના અંગોમાં આંખ, કાન, નાક અને પગ, હોડી આવે શરીરના અંગમાં. તો આ આપણને જુદું ચિત્ર દેખાય છે, તો આના ઉપર આપણે ચોકડી કરીશું. અને એ આપણને નામ આપ્યા છે, એક નંબર આંખ, કાન, હોડી, નાક અને પગ. તો હોડી ઉપર ચોકડી મારી, તો અહીંયા આપણે હોડી ઉપર ચોકડી કરીશું. બાજુમાં જોઈએ વાહનો, તો વાહનો કયા કયા હોય? તો સાયકલ, મોટરસાયકલ, કાર, મોબાઈલ ફોન, રિક્ષા. તો પહેલી સાયકલ, મોટર કાર, મોટરસાયકલ, કાર, મોબાઈલ ફોન અને રિક્ષા, આ ચિત્રો આપ્યા છે. એમાંથી કયા કયા વાહનો કહેવાય? તો વાહનોમાં આવે સાયકલ, મોટરસાયકલ, કાર અને રિક્ષા. મોબાઈલ વાહનમાં આવે ના આવે? મોબાઈલ ફોન વાહનમાં ના આવે. તો આપણે આ અલગ ચિત્ર પડે છે, તો એના ઉપર આપણે ચોકડી કરીશું. અહીંયા આપણે લખેલું છે મોબાઈલ ફોન, તો એના ઉપર પણ ચોકડી કરીશું. આગળ જોઈએ પાલતુ પ્રાણીઓ, તો પાલતુ પ્રાણીઓમાં કયા કયા છે? તો આપણે જોઈએ નીચે ચિત્રો આપ્યા છે, ગાય, વાઘ, કૂતરો, ભેંસ, ઘોડો. તો આમાંથી કયા કયા પાલતુ પ્રાણીઓ છે? તમને ખબર હોય તો બોલો, તો હું તમને સમજાવું, ના ખબર હોય તો. તો ગાય, ભેંસ, કૂતરો, ઘોડો, આ બધા ચાર પાલતુ પ્રાણીઓ છે. વાઘ શું કહેવાય? કયું પ્રાણી કહેવાય? જંગલી પ્રાણી કહેવાય. તો આપણે વાઘ ઉપર ચોકડી કરીશું, અને એ વાઘ પર ચોકડી કરીશું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જંગલી પ્રાણીઓ આપ્યા છે, કયા આપ્યા છે? જંગલી પ્રાણીઓ કયા કયા છે? આપણે આગળ જોયા પાલતુ પ્રાણીઓ, હવે જંગલી પ્રાણીઓ વિશે જોઈએ. તો જંગલી પ્રાણીઓમાં સિંહ, હાથી, રીંછ, શિયાળ અને બકરી. તો જંગલી પ્રાણીઓમાં કયા 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 પ્રાણીઓ આમાં આવે આ પાંચમાંથી? તો આપણે જોઈએ, તો જંગલી પ્રાણીમાં સિંહ આવે, રીંછ આવે, હાથી આવે અને શિયાળ આવે. બકરી શું કહેવાય? પાલતુ પ્રાણી કહેવાય. બકરી શું કહેવાય? પાલતુ પ્રાણી. તો આ અલગ છે જંગલી પ્રાણીથી, તો આપણે પાલતુ પ્રાણી ઉપર ચોકડી કરીશું. અહીંયા બકરી ઉપર આપણે ચોકડી કરીશું. તો આગળ જોઈએ પંખીઓ, તો પંખીઓ પહેલું આપ્યું છે હરણ. હરણ પંખી કહેવાય? ના કહેવાય, પ્રાણી કહેવાય. પછી મોર, મોર પંખી છે, કબૂતર પણ પંખી છે, પોપટ પણ પંખી છે અને ચકલી પણ પંખી છે. તો આમાંથી કયું અલગ તારે કયું ચિત્ર છે? હરણ. તો હરણ ઉપર આપણે ચોકડી કરીશું. આ બધા પંખીઓ છે ચાર, અને હરણ પ્રાણી છે, એટલે હરણ ઉપર આપણે ચોકડી કરીશું. અહીંયા હરણ ઉપર ચોકડી કરીશું. આગળ જોઈએ જંતુઓ, શું છે જંતુ? તો જંતુમાં શું છે? કીડી, મચ્છર, પછી વચ્ચે આપ્યું છે ઘુવડ, મધમાખી અને વંદો. કયા ચિત્રો આપ્યા છે જંતુઓના? અને વચ્ચે આપ્યું છે કાજુ, શું છે? પંખી, પક્ષી કહેવાય. શું કહેવાય? પંખી અથવા પક્ષી કહેવાય ને. તો આપણે જંતુઓ, જંતુઓ કયા કયા છે? કીડી, મચ્છર, મધમાખી અને વંદો. તો આમાંથી અલગ શું તરે છે? કયું ચિત્ર?
કુવાર તો કુવાર ઉપર આપણે ચોકડી કરીશું તો અહીંયા કુવાર ઉપર આપણે ચોકડી કરીશું અહીંયા આપ્યા છે આપણને ફૂલના ચિત્ર તો ફૂલ કયા કયા છે જોઈએ તો ગુલાબ રીંગણ શું છે શાકભાજી ફૂલ છે ના તો રીંગણ પછી મોગરો ગલગોટો અને કમળ તો આમાંથી ફૂલ કયા કયા છે તો ગુલાબ ગલગોટો મોગરો અને કમળ તો રીંગણ શું છે શાકભાજી આ બધા ચિત્રમાંથી અલગ પડે છે તો આપણે આ ચિત્ર ઉપર ચોકડી કરીશું તો રીંગણ ઉપર અહીંયા ચોકડી કરવાની આગળ જોઈએ શાકભાજી આપણે આગળ જોઈએ શાકભાજી શાકભાજીમાં શું છે ભીંડો દૂધી સૂરજમુખી કારેલું અને કોબીજ તો આ શાકભાજી છે શાકભાજી કઈ કઈ છે અને આમાંથી કયું ચિત્ર અલગ લાગે છે એ આપણે જોઈએ તો શાકભાજીમાં શું આવે ભીંડો દૂધી કારેલું અને કોબીજ ગલગોટ આ સૂર્યમુખી શું કહેવાય ફૂલ કહેવાય શાકભાજી ના કહેવાય એટલે આ અલગ છે સૂરજમુખી તો સૂરજમુખી ઉપર આપણે ચોકડી કરીશું અહીંયા સૂરજમુખી આપી એના પર પણ ચોકડી કરીશું આગળ જોઈએ સજીવ સજીવ એટલે જેનામાં જીવ હોય એવી વસ્તુ જેનામાં જીવ હોય નાનાથી મોટી થાય એવી વસ્તુ સજીવ કહેવાય તો સજીવમાં આપણે જોઈએ કઈ કઈ વસ્તુઓ આપી છે વૃક્ષ પછી ઝીબ્રા પતંગિયું ખુરશી અને હંસ શું આપ્યું છે વૃક્ષ ઝીબ્રા પતંગિયું ખુરશી અને હંસ આમાંથી કયું નિર્જીવ છે સજીવ કયા કયા પ્રાણીઓ છે સજીવ કઈ કઈ વસ્તુ છે એ જોઈએ તો સજીવમાં વૃક્ષ આવે વૃક્ષ નાનું હોય અને મોટું થાય છે ને તો એ સજીવ છે પછી ઝીબ્રા એ પણ સજીવ છે પછી પતંગિયું એનામાં પણ જીવ છે પતંગિયું અને હંસ એનામાં પણ જીવ હોય છે અને નાનું હોય પછી મોટું થાય છે ને ડાયરેક્ટ મોટું નથી હોતું નાનું હોય પછી મોટું થાય એનામાં જીવ હોય એ સજીવ કહેવાય ખુરશી છે આ ખુરશી તમે જેમ લાવો છો એવી ને એવી જ હોય છે મોટી થાય છે નાની હોય જેવી હોય ખુરશી એવો ને એવો આકાર રહે એ નાની મોટી મોટી ના થાય નાનામાં એટલે આ વસ્તુ શું કહેવાય નિર્જીવ એટલે નિર્જીવ કહેવાય ખુરશી તો ખુરશી ઉપર આપણે ચોકડી કરીશું તો અહીંયા ખુરશી ઉપર આપણે અહીંયા ચોકડી કરીશું બાજુમાં જોઈએ નિર્જીવ જેનામાં જીવ ના હોય એવી વસ્તુ જેનામાં જીવ ના હોય એવી વસ્તુ એને નિર્જીવ કહેવાય તો કઈ કઈ વસ્તુઓ આપી છે બોક્સમાં આપણે જોઈએ પેન્સિલ ઘંટ કુકર ઇસ્ત્રી અને ખેટું તો આમાંથી કઈ વસ્તુઓ નિર્જીવ છે તે આપણે જોઈએ તો એમાંથી નિર્જીવ વસ્તુ પેન્સિલ ઘંટ કુકર અને ઇસ્ત્રી આ બધી વસ્તુઓ જેવી હોય એવી ને એવી જ રહે છે નાની હોય કોઈ મોટી થાય છે નથી થતી તો ઘેટું ઘેટું નાનું હોય તો મોટું થાય છે તો આ સજીવ છે આ બધી વસ્તુ બીજી ચાર બોલી હું પેન્સિલ કુકર ઘંટ અને ઇસ્ત્રી એ નિર્જીવ છે તો આપણે સજીવ વસ્તુ ઉપર ચોકડી મારીશું ઘેટા ઉપર તો એ ઘેટા ઉપર ચોકડી કરીશું આગળ જોઈએ રમતના સાધનો તો રમતના સાધનો કયા કયા છે તમે રમવામાં કયા કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ એ જોઈએ તો પહેલી આપી છે કાબર પછી આપ્યું છે બેટ રેકેટ બોલ અને હોકી સ્ટિક તો આમાંથી કઈ કઈ રમતના સાધન છે તો બોલ રેકેટ બેટ અને હોકી સ્ટિક આ બધા રમતના સાધન છે કાબર તમને રમત રમવા માટે તમે કાબરનો ઉપયોગ કરો છો તો ના તો આ રમતના સાધનો નથી કાબર તો એના ઉપર આપણે ચોકડી કરીશું અહીંયા પણ ચોકડી કરીશું રસોડાની વસ્તુઓ તો રસોડામાં કઈ કઈ લંબી વસ્તુઓનો ઉપયોગ કરે છે તમારા રસોડામાં તમારે શું શું વસ્તુ હોય છે તમને ખબર હશે કે રસોડામાં કઈ કઈ વસ્તુ હોય એ આપણે જોઈએ ચમચી ચપ્પુ સાંસી વાટકી અને કાસકો તો આપણને અહીંયા રસોડાની વસ્તુઓ આપી છે તો રસોડામાં કઈ કઈ વસ્તુ હોય છે બોલો તમને ખબર જ હશે
ચમચી હોય છે ને રસોડામાં, ચમચી, પૈસરી, સાંસી અને વાટકી. કાસકો હોય છે રસોડામાં? ના, કાસકો માથું અડાવવા માટે ઉપયોગ થાય, રસોઈમાં ઉપયોગ તેનો ના થાય. એટલે રસોડાની વસ્તુ કઈ કઈ છે? ચમચી, સરી, સાંસી અને વાટકી. તો કાસકો અલગ ચિત્ર જુદું પડે છે. તો કાસકા ઉપર આપણે ચોકડી કરીશું, અહીંયા કાસકા ઉપર આપણે ચોકડી મારીશું. તો અહીંયા આપણે જુદી પડતી વસ્તુઓ ઉપર વસ્તુઓ પાઠ ભણ્યા, તો એનું હોમવર્ક આપણે કરવું પડશે ને. તો સામાન્ય જ્ઞાનની નોટમાં આપણે હોમવર્ક લખીશું, પાઠ 24 જુદું ચિત્ર શોધો. પાઠ 24 જુદું ચિત્ર શોધો એવું હેડિંગ મારવાનું. પછી આ પ્રશ્ન નીચે આપેલા ચિત્રના એ હેડિંગ મારી પછી લખવાનું શરીરના અંગો. શરીરના અંગો કરી પછી એક નંબર લખવાનું આંખ, કાન, હોળી, નાક અને પગ. આપણે આ ચિત્ર દોરવાના નથી. તો આંખ, કાન, હોળી, નાક અને પગ આમાંથી જુદું જે હોય ચિત્ર અહીંયા શબ્દ એના ઉપર ચોકડી મારવાની, હોળી ઉપર ચોકડી માર્યાની. એવી રીતે બીજું કરવાનું વાહનો. વાહનો લખી પછી લખવાનું બે નંબર સાયકલ, મોટરસાયકલ, કાર, મોબાઈલ ફોન, રિક્ષા. એમાંથી શું અલગ છે? મોબાઈલ ફોન. એટલે આના ઉપર ચોકડી મારશું. એવી રીતે આ બધા લખવાના છે. બરાબર, આટલા સુધી આપણે લખવાનું રસોડાની વસ્તુ સુધી. બરાબર, સારા અક્ષરે લખજો, વ્યવસ્થિત આવજો વિદ્યાર્થી મિત્રો.